સુરત લોકસભા બેઠક પરના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે સુરત શહેરના નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના બેનર લગાવવામાં આવ્યા છે. પૂર્વ કોર્પોરેટરે આ પોસ્ટર લગાવ્યું છે. પોસ્ટરમાં લોકશાહીનો હત્યારો ગદ્દાર લખવામાં આવ્યો છે. નિલેશ કુંભાણીએ મતદારો સાથે અન્યાય કર્યાનો ઉલ્લેખ પોસ્ટરમાં કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, નિલેશ કુંભાણીના ફોટા પર શિંગડા લગાવવામાં આવ્યા છે. ચૂંટણી નહીં થતા મતદારોમાં પણ રોષ જોવા મળ્યો છે. 4 દિવસથી ગુમ થયેલા નિલેશ કુંભાણીમાં હવે સુરત શહેરમાં પોસ્ટર લાગ્યા છે. પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ હીરાબાગ બ્રિજ પર પોસ્ટર લગાવ્યા હોવાનો આરોપ કર્યો છે. આ પોસ્ટરમાં નિલેશ કુંભાણીએ વોન્ટેડ જાહેર કરાયા છે. આટલું જ નહીં, પોસ્ટરમાં લોકતંત્રના હત્યારો ગદ્દાર જેવા લખાણ લખાયા છે. સુરત લોકસભા 19 લાખ મતદારોના હકનો સોદો કરનારને ઓળખો તેવો પણ ઉલ્લેખ કરાયો છે. તો પોસ્ટરમાં જ્યાં પણ દેખાય તેને સવાલ કરીને સબક શીખવાડવામાં પણ અપીલ કરવામાં આવી છે. સુરત બેઠક પર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય થતા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ છે. કોંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો જેવા લખાણો સાથેના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. જોકે નિલેશ કુંભાણીના ઘરે તાળું જોવા મળ્યું હતું. હાલમાં નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા હોવાની માહિતી મળી રહી છે.